વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા માટે વારાણસી પહોંચ્યા હતા, જ્યાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. વારાણસી પહોંચેલા મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીએ અહીં પોતાની કાર રોકાવીને લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. મોદી કાલ ભૈરવ મંદિરથી નીકળીને ખિડકિયા ઘાટ પહોંચ્યા હતા. આ ઘાટને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. ખિડકિયા ઘાટ બાદ મોદી અને સીએમ યોગી રોરો બોટ દ્વારા લલિતા ઘાટ પહોંચ્યા હતા. મોદીએ અહીં ભગવા વસ્ત્રો ધારણ કરીને ગંગામાં ડૂબકી લગાવી હતી. તેઓ થોડી વાર સુધી ગંગામાં રહ્યા હતા અને સ્નાન તેમજ પૂજા બાદ ધ્યાન કર્યું હતું. કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવો ઇતિહાસ રચાયો છે, આપણે તેના સાક્ષી છીએ, એ સૌભાગ્યની વાત છે. આજ કા ભારત સિર્ફ બાબા કેદારનાથ મંદિર કા જીર્ણોદ્ધાર હી નહીં કર રહા, બલ્કિ અપને દમખમ પર અંતરિક્ષ મેં ભારતીયો કો ભેજને કી તૈયારી મેં જુટા હૈ. આજ કા ભારત સિર્ફ અયોધ્યા મેં પ્રભુ શ્રી રામ કા મંદિર હી નહીં બના રહા, બલ્કિ દેશ કે હર જિલ્લે મેં મેડિકલ કોલેજ ભી બના રહા હૈ. આજ કા ભારત સિર્ફ બાબા વિશ્વનાથ ધામ કો ભવ્ય રૂપ હી નહીં દે રહા, બલ્કિ ગરીબ કે લિયે કરોડો પક્કે ઘર ભી બના રહા હૈ. સાથીઓ, નયે ભારત મેં અપની સંસ્કૃતિ કા ગર્વ ભી હૈ ઓર અપને સામર્થ્ય પર ઉતના હી ભરોસા હૈ. કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ માટે વારાણસી પહોંચેલા મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કાશી આવીને હું અભિભૂત થયો છું. વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ગયા હતા, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી, જે બાદ તેમણે કાશીના સફાઈ કર્મચારીઓનું પુષ્પાર્પણ કરીને સન્માન કર્યું હતું. કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 900 કરોડ રૂપિયાના ખર્ચે 50 લાખ સ્ક્વેર ફૂટના ક્ષેત્રફળમાં નિર્માણ થઈ રહ્યો છે. વારાણસીમાં આ પ્રસંગે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભાજપ શાસિત રાજ્યોના 12 મુખ્યમંત્રી ઉપરાંત 9 ડેપ્યુટી સીએમ સહિત અનેક લોકો વારાણસી પહોંચ્યા છે.